मंत्र એટલે છાંદોગ્ય ઉપનિષદ માં ત્રીજો અધ્યાય 14મો ખંડ પહેલો મંત્ર છે શાંડિલ્ય વિદ્યા શાંડિલ્ય ઋષિ આ ઉપાસના કે રહસ્યમય વિદ્યાના ઉપદેષ્ટા છે એમણે એમના શિષ્યોને ઉપદેશી હતી हूँ मंत्र बोलू छु सर्वं खल्विदं ब्रह्म तज्जलानिति शांत उपासीत पहला आटलो पोर्शन लिए सर्वं खलु इदं ब्रह्म आजे कहीं छे सर्वं खलु खरेखर आजे कहीं छे ते ब्रह्म छे ईश्वर छे आ प्रतीकोपासना नदी એટલે આ આપણે જે શાંડિલ્ય વિદ્યા છે આમ તો ઉપાસના છે પણ આપણે એને બ્રહ્મજ્ઞાનના જિજ્ઞાસુ સાધક માટે બ્રહ્મજ્ઞાન પરક આ વિચારણાનું ભાથું છે એવી જ રીતે લીધેલી છે તો સર્વગુણ વિશિષ્ટત્વેન અનંત કલ્યાણ ગુણગણૈક નિલયઃ આપણે જે વિશિષ્ટાદ્વૈતીઓ અથવા તો ભક્તો જે છે એ ભગવાનને કેવા જુએ છે ભગવાનને કેવા જાણે છે અનંત કલ્યાણ ગુણગણૈક નિલયઃ શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોની જે ભક્તોએ જે ટીકા વગેરે લખી છે એમાં આવી રીતે ભગવાનનું સગુણ સોપાધિક રૂપ એ જ અંતિમ માનવામાં આવે છે વિશિષ્ટાદ્વૈતીઓ એટલે કે વલ્લભાચાર્યજી વગેરે જે છે રામાનુજાચાર્યજી પણ કહી શકાય એટલે આ બધાએ ભગવાનને સગુણ સોપાધિક રૂપે નિર્ધારિત કરેલા છે તો સગુણ સોપાધિક ઈશ્વર કહો કે અનંત કલ્યાણ ગુણગણૈક નિલયઃ એવા ભગવાન એટલે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મને શું કહેવાય આપણો ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ જે કંઈ યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમેવ વા એટલે એ બધું જે કંઈ વિભૂતિમત છે એટલે કે વિભૂતિવાળું છે વૈભવવાળું છે મહાન દેખાય છે એ બધું આ ભગવાનની જ વિભૂતિ છે એની પોતાનું કંઈ એ સામર્થ્ય કે મહત્વ નથી જે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં આપણને વિભૂતિના દર્શન થતા હોય તો એ વિભૂતિ રૂપે તો ભગવાન જ એમાં રહેલા છે અથવા તો એ વિભૂતિ ભગવાનને જઈને પહોંચે છે તો વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે એને આપણે ભગવાનનું સોપાધિક રૂપ કહીએ કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ છે એ ભગવાનનું નામ રૂપાત્મક વેશવાળું રૂપ છે સગુણ સોપાધિક રૂપ છે તો સગુણ સોપાધિક રૂપમાં પણ એનું જે એટલે એ પોતે તો નામ રૂપાત્મક વેશ જ છે પરંતુ એમાં મુખ્ય સારભૂત મૂળભૂત તત્વ રૂપે તો ભગવાન જ છે એટલે નામ અને રૂપને જોઈને આપણામાં વિવિધ પ્રકારની લાગણીઓ જન્મે છે નામ અને રૂપમાં મહત્વબુદ્ધિ સત્યબુદ્ધિ હોવાના લીધે આપણને જે આવેગો જન્મે છે એ આપણું નિયંત્રણ કરે છે આપણને અનેકવિધ લાગણીઓ જન્મે છે જગતના નામ અને રૂપને જોઈને તો નામ અને રૂપનો ત્યાગ થઈ જાય આપણી દ્રષ્ટિમાંથી અને નામરૂપ સાથે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે પણ દ્રષ્ટિમાં એટલે કે બ્રહ્મ દર્શન કે ઈશ્વર દર્શન ચાલુ રહે વ્યવસ્થિત રીતે તો એના માટે આ ઉપાસના છે તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસિત તો નામ અને રૂપને સત્ય કે મહત્વના માનવાને લીધે જ અશાંત છે મન શાંતિ એ મનનો મૂળ સ્વભાવ છે પરંતુ ના આગંતુક એવા નામ અને રૂપને નામ રૂપ પ્રયોજન નામ રૂપ કે કર્મ એને મહત્વ આપવાના લીધે મન અશાંત બનેલું છે મનમાં અનેક આવેગો અનેક લાગણીઓ જન્મે છે તો શાંત સન ઉપાસિત તો સર્વમાં બ્રહ્મ દર્શન કે ઈશ્વર દર્શન કરવાથી મન શાંત બને છે
तो शांत बनेला मन वड़े आ पछी ज्ञान माटेनी ज्ञाननो विचार थई शके छे। ज्ञाननो विचार ज्ञान माटे जे प्रकारनी परिपक्वता के मानसिक भूमिका जोईए एनु निर्माण आ उपासना करी आपे छे। तो आ प्रमाणे जे विशिष्टाद्वैतीयोनी ने माटे आ सर्वम खलविदम ब्रह्म तज्जलानिधि शांत उपासित ए मुख्य प्रमाण छे विशिष्टाद्वैतीयो माटेनु। એટલે એ લોકો નિર્ગુણ નિરુપાધિક બ્રહ્મને સ્વીકારતા નથી, અથવા તો નિર્ગુણ એટલે શું, ફ્રી ફ્રોમ દુષ્ટગુણ, એટલે કે જે દુર્ગુણો જે છે એનાથી મુક્ત છે ભગવાન માયા, એટલે એમના માટે નિર્ગુણ શબ્દનો અર્થ જુદો થાય છે। આપણા ભગવાન તો સગુણ સોપાધિક જ છે। સગુણ સોપાધિક એટલે કોઈક એક વ્યવહાર ગોચર છે। સગુણ સોપાધિક એટલે શું, જગતનું કારણ છે, જગતનું જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે, જગતનું ઉપાદાન છે, જીવ જગત ઈશ્વર ત્રણેયનું આ એક તત્વ છે, આ પ્રમાણે કોઈક રીતે વ્યવહાર ગોચર છે। આ નિર્ગુણ નિરુપાધિક જે પરમ તત્વ છે, બ્રહ્મ તત્વ છે, એ તો કોઈ વ્યવહારનો વિષય નથી, એમાં બુદ્ધિનો પ્રવેશ પણ નથી, એ તો આત્મ સ્વરૂપે વિજ્ઞાતવ્ય છે, આત્મ સ્વરૂપે જ એને જાણી શકાય છે, એમાં બીજી રીતે કોઈ રીતે વ્યવહાર થઈ શકે નહીં। પરંતુ અહીંયા આ પ્રમાણે સર્વમ ખલવિદમ બ્રહ્મ તજ્જલાનિધિ શાંત, આ સર્વ જે કંઈ પણ આ વ્યવહાર યોગ્ય દ્રષ્ટિગોચર જગત છે એ બ્રહ્મ છે, બ્રહ્મ છે, ઈશ્વર છે એવું કહી શકાય। તો કેમ, એનું કારણ આપે છે તજ્જલાન ઇતિ। તજ્જલાન છે આ જગત, આ સંપૂર્ણ બ્રહ્માંડ તજ્જલાન છે। તજ્જલાન છે એટલે તજ્જમ તલ્લમ તદનમ એવી રીતે આખો અર્થ કરેલો છે। તો જગતનું વિશેષણ, હેતુગર્ભ વિશેષણ છે આ તજ્જલાન। તજ્જલાન એ જગતનું હેતુગર્ભ વિશેષણ છે, એ જગત તજ્જલાન છે માટે બ્રહ્મ છે। હવે એ કઈ રીતે, એ આપણે બધા સમીકરણો દ્વારા સમજવાનું છે। તો તજ્જલાન એક આખો શબ્દ છે, અને સમસ્ત જગતનું એટલે આ હેતુગર્ભ વિશેષણ છે। જગત સાથે આપણો સ્વસ્થ સંબંધ પ્રસ્થાપિત થાય તો મન શાંત બને। મનને વિવિધ આવેગોથી મુક્ત કરવા માટે આ ઉપાસના ખૂબ જ અગત્યની છે। મન સંઘર્ષથી, એટલે રેસ્ટલેસ એન્ડ એજિટેટેડ માઇન્ડ, સામાન્ય રીતે કોઈપણ મનુષ્યનું આવું ચંચળ અને વિક્ષિપ્ત હોય છે મન, તો એવા મનને શાંત અને એકાગ્ર બનાવવા માટે આ ઉપાસના છે। એટલે જગત ને જોઈને આપણને જે વિરોધ વગેરે કોઈ પણ જન્મે છે એ શાંત કરી દે છે આ ઉપાસના। તો મનને રાગદ્વેષથી, આવેગોથી, અજંપાથી મુક્ત કરનાર આ શાંડિલ્ય વિદ્યા છે। એટલે રાગદ્વેષ આગંતુક છે અને એ જ મનને અશાંત બનાવે છે, બહિર્મુખ બનાવે છે। પરંતુ મનને અશાંત અને બહિર્મુખ બનાવનારા જે જે પરિબળો છે એનાથી આ ઉપાસના મનને મુક્ત કરે છે, મનને શાંત અને એકાગ્ર બનાવે છે। જ્ઞાનની ભૂમિકામાં મનને લાવે છે, આપણા અંતઃકરણમાં જ્ઞાન જન્મે એ માટે જે પ્રકારની ભૂમિકા હોવી જોઈએ એવી ભૂમિકાનું નિર્માણ આ ઉપાસના કરી આપે છે। તો સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ તજ્જલાનિતિ શાંત ઉપાસિત। સર્વમ ખલુ, ખલુ એટલે ખરેખર, આ ખરેખર જે કંઈ છે એ બધું બ્રહ્મ છે। કેમ, તજ્જલાન, સંપૂર્ણ જગત તજ્જલાન છે। તજ્જમ તલ્લમ તદનમ, તેમાંથી જન્મેલું છે, તેમાંથી તજ્જમ તલ્લમ અને તદનમ, તજ્જમ એટલે તેમાંથી જન્મેલું, તલ્લમ એટલે તેમાં જ વિલીન પામનારું, અને તદ અનમ, અનમ એટલે શ્વાસ લઈ રહેલું અથવા તો સ્થિતિ। તો જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય બ્રહ્મમાં છે, બ્રહ્મ થકી છે, એટલે બ્રહ્મથી જ
आ जगतनी उत्पत्ति है, तदनम एटले के जगतनी स्थिति है, आ संपूर्ण जगत चेष्टा करी रह्यु छे, सक्रिय छे, तद अनम एटले श्वास लई रह्यु छे। अनम तद अनम एवो कोई शब्द क्यांय खबर छे आपणने? अन प्राण अपान व्यान उदान समान, ये जे पांच कार्य भेद छे प्राणना, एमां अन अन प्राण अपान व्यान उदान समान आ बधामां छेल्ले अन आवे छे। तो जे अन छे ने एने मुख्य प्राण कहो छे। ए मुख्य प्राणना पांच कार्य भेद छे प्राण अपान व्यान उदान समान। तो अन एटले अन अनिति एटले शू? श्वास लई रह्युं छे, सक्रिय छे, चेष्टावान छे, चेष्टावाळू छे। आ संपूर्ण जगत सक्रिय छे, चेष्टावाळू छे, कोईना वडे प्रेरित छे, एनी ए पोताना स्वभाव प्रमाणे वर्ती रह्यु छे। जगत नित्य परिवर्तनशील छे, जगतमां सतत कंईकनुं कंईक परिवर्तन थाय छे, सर्जन पालन लय वगैरह बधुं सतत जगतमां थई रह्युं छे, तो एने अन कीधुं छे। तो प्राणपान व्यान उदान समानमां अन जे छे ने ए मुख्य प्राण छे। तो अनिधि एटले आवी रीते सक्रिय छे, चेष्टावाळू छे, श्वास लई रह्युं छे, अथवा तो संपूर्ण जगतनी स्थिति ज्यारे ए आ जगत छे त्यारे पण ए ब्रह्मना आश्रये ज रहेलू छे। तो जगत कोने कहेवाय छे? नाम रूप अने कर्म। नाम रूप के प्रयोजन, तो नाम रूप अने कर्मात्मक आखू जगत छे એ સ્વયં અસ્તિત્વમાં નથી, એ સ્વયં ભાસતું નથી, અને એટલે અસ્થિ પ્રકાશતે ઇતિ એટલે છે, ભાસે છે, અને એનું પ્રિયપણું જે છે એ એનું પોતાનું નથી। આપણે ગઈ વખતે વિચાર કર્યો તો આપણને મોબાઈલ અત્યંત પ્રિય હોય, આ મોબાઈલ મને અત્યંત પ્રિય છે, મારું સઘળું કામ, મારું બધું જ પ્રયોજન સિદ્ધ કરનારો છે, એના લીધે મારી એક ઓળખ છે, મોબાઈલ થકી અનેકવિધ કાર્યો હું સંપન્ન કરતો હોઉં, તો મોબાઈલને લીધે મારી એક ઓળખ ઊભી થાય છે, હા આટલું બધું થઈ શકે છે। આ મોબાઈલ મને કેટલો બધો પ્રિય છે, તો મોબાઈલને લીધે પ્રિય છે આપણે વિચાર કર્યો તો આ જ મોબાઈલ જો ચાલુ પ્રવચનમાં વાગે જોર જોરથી અને સમહાઉ એને મ્યુટ કરી શકાતો ના હોય તો બધા લોકોનું ધ્યાન આપણા પર જાય ત્યારે આ મોબાઈલ મહાન દુઃખનું કારણ બને છે। એટલે મોબાઈલને માટે પ્રિય નથી। મોબાઈલ કોના માટે પ્રિય છે? મારા માટે। એટલે મારા માટે આપણને એવું લાગે છે કે મોબાઈલ મને બહુ પ્રિય છે, મોબાઈલ નહીં, મોબાઈલ હું મારા માટે સૌથી વધારે અગત્યનો છું, હું મને સૌથી વધારે પ્રિય છું, હું મારા માટે સૌથી વધારે મહત્ત્વનો છું। એટલે મારી પ્રિયતાની આડે, મારી મહત્તાની આડે જો મોબાઈલ આવે ને તો મોબાઈલને પણ હું ત્યાગ કરું છું, મોબાઈલ પણ મારા માટે દુઃખનું સાધન બની જાય છે। આવી જ રીતે દરેકે દરેક વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં જેમાં આપણને આકર્ષણ છે, જેને આપણે સુખ કે સલામતીનું સાધન માની બેઠા છીએ, જેમ કે આ ઘર, આ ઘરને લીધે હું સલામત છું એવું મને લાગતું હોય ત્યારે અનેક રીતે વિચારી શકે કે ઘર વગર પણ મારું અસ્તિત્વ ટકેલું હોય છે। એટલે મારા અસ્તિત્વનો આધાર આ ઘર નથી, મારા સ્ફુરણનો, મારા જ્ઞાનનો આધાર પણ આ ઘર નથી। આવી રીતે એટલે આપણે માનસિક પરતંત્રતાથી મુક્ત થવા માટે આ બધી ઉપાસનાઓ છે। આ ઉપાસનાઓનું એક બીજું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે જે સ્વાભાવિક વિચારો અને સ્વાભાવિક ટેવ પડી ગઈ છે, એક પ્રકારની થિંકિંગ પેટર્ન, નામ અને રૂપ, મોબાઈલ એક નામ અને રૂપ છે કે જે પદાર્થ છે, એને આટલું બધું મહત્ત્વ કેમ મળી ગયું મારા જીવનમાં? એક પ્રકારની થિંકિંગ પેટર્નથી કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મારા માટે મહત્ત્વની બની ગઈ છે, સાચી ખોટી એટલે ખોટી જ કહેવાય, એક પ્રકારની થિંકિંગ પેટર્ન, એક પ્રકારની વિચાર પદ્ધતિથી કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મારા માટે સુખનું સાધન બનેલી છે, મારા માટે પ્રિય બનેલી છે, મારા માટે મહત્ત્વની બનેલી છે। છતાં અને એ જ જો થિંકિંગ પેટર્નને સુધારવામાં આવે
शास्त्र ने अनुरूप करवामां आवे एटले स्वाभाविक टेव अने स्वाभाविक जेने कहेवाय ने के स्वाभाविक कर्म अने स्वाभाविक चिंतन थी आ उपासनाओ आपणने मुक्त करे छे। उपासनाओ शास्त्र प्रतिपादित विचारणा अपना मन में चालू राखे छे, शास्त्र प्रत्ययनु आवर्तन छे आ उपासनाओ। एटले शास्त्र प्रमाणे जो आपणे विचार करिए तो एक साची दिशा में अने साची विचार पद्धति साचू विचार भाथू आपणने मळे छे। एटले स्वाभाविक चिंतन ने स्वाभाविक कर्मों अटकी जाय छे अने माटे एक सुंदर सभान अने एकाग्र व्यक्तित्वनु निर्माण थाय छे। उपासनाओ जे निष्काम कर्मयोग छे ए शुद्ध अंतकरणनु निर्माण करे छे अने आ उपासनाओ छे ए एकाग्र अने तैयार अंतकरणनु निर्माण करे छे। निष्काम कर्मयोग वगैरह रागद्वेषथी मुक्त करे छे। रागद्वेष एटले मनने बहार क्यांय सुख के सलामती शोधवा न जाय, परंतु ए आत्मा आत्मकेन्द्रित बनी रहे, मन बहार ना जाय पण आत्मकेन्द्रित बनी रहे एना माटे आ उपासनाओ छे। तो अंतर्मुख बनी रहे, अंतर्मुखता माटे प्रेम जन्मे एना माटे आ बधी उपासनाओ खूब ज महत्वनी छे। तो मनने आवेगोथी अजंपाथी रागद्वेषथी मुक्त करे छे अने एकाग्र बनावे छे। फोकस एकाग्रता खूब ज महत्वनी छे के अने सूक्ष्म बनावे छे। आ उपासनाओ मनने सूक्ष्म बनावे छे। सर्वं खलिविदं ब्रह्म, जगतना नाम रूप कर्म नाम रूप प्रयोजन वगैरह जे छे ए अनेकविध लागणी जन्मावे छे आपणामां। केम तो जगतमांथी आपणी दृष्टि आ जगत रूपी वेश जेणे धारण करेलो छे एना ऊपर आपणे केन्द्रित करिए त्यारे आ बधा आवेगोमांथी बहिर्मुक्तामांथी मुक्તિ મળે છે। એટલે આપણને વ્યવહારમાં અનેકવિધ જે પ્રશ્નો થાય છે કે રાગદ્વેષપૂર્વકનું વર્તન થઈ જાય છે, કોઈનું અપમાન કે કોઈની ઈર્ષ્યા, ચાલો અપમાન જવા દો, કોઈકની ઈર્ષ્યા આપોઆપ ઘણી વખત જન્મી જાય છે આપણા હૃદયમાં, તો એ બધામાંથી કઈ રીતે મુક્ત રહીએ। જગતના જે કોઈ પણ નિમિત્તો છે, વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ, એમાં સત્ય બુદ્ધિ છે, મહત્વ બુદ્ધિ છે, તો એ બધું કઈ રીતે ઓછું થાય, એનું બળ કઈ રીતે ઓછું કરે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે। સત્યનો એટલે આપણને આપણામાં પણ વિવિધ લાગણીઓ જન્મે છે, એટલે મારામાં આ બધું જ ઈશ્વર હોય તો મારું અપમાન કેમ થયું, બધું જ ઈશ્વર હોય, ભગવાન બધું સાચવતો હોય, જે કંઈ છે બધું બ્રહ્મ છે, ભગવાન છે, તો પછી આવું કેમ થયું, આવું કેમ વગેરે પણ જે પ્રશ્નો જન્મતા હોય એ બધા પ્રશ્નોનું સંતોષકારક સમાધાન ત્યારે જ મળી શકે જ્યારે આપણા અનુભવો, જેમ શ્રદ્ધા અહીંયા કામ કરે છે, આપણા અનુભવોને આપણે સત્ય માનીને હવે ભગવાન કઈ રીતે આમાં છે, અપમાનને સાચું માનીને અપમાનમાં ભગવાનના દર્શન કોઈ દિવસ થઈ શકે નહીં। આપણું અપમાન થયું એને આપણે સમજવું છે, તો અપમાનમાં સત્ય બુદ્ધિ રાખીને આ ભગવાને આ પરિસ્થિતિમાં ભગવાન કઈ રીતે અભિવ્યક્ત થયો છે એ શક્ય નથી। એટલે શું છે, આપણા અનુભવોમાં અનુભવોને સત્ય માનીને આપણે હવે શ્રુતિ આચાર્ય કે ભગવાનને સમજવા માગીએ છીએ, પણ હકીકતમાં એવું નથી। ભગવાન તરફ એટલે શ્રુતિનો અને આચાર્યોનો ઉપદેશ સત્ય તરફ જોઈને આપવામાં આવેલો છે। એ લોકોએ સત્યનો નિર્ણય, આચાર્યોએ સત્યનો નિર્ણય વેદ પ્રમાણ પાસેથી કર્યો છે અને એના આધારે આપણા અનુભવોનું અર્થઘટન કરેલું છે। આપણને જે કંઈ વ્યવહારમાં અનુભવો થાય છે એનું કારણ શું છે એ સમજાવેલું છે આપણા આચાર્યોએ। એટલા માટે એ ખૂબ જ અગત્યનું છે કે આ બધી વસ્તુઓ ઈશ્વર દર્શન વગેરે જે છે એ શાસ્ત્ર પ્રતિપાદિત છે। શાસ્ત્ર કોને ધ્યાનમાં રાખીને આ બધી વાત સમજાવે છે, એટલે આપણે જ્યારે આપણા પ્રશ્નોનું સમાધાન વેદાંત પાસે માગીએ છીએ ત્યારે વેદાંત કોની સામે જોઈને આ આપણા પ્રશ્નોનું સમાધાન આપે છે કે તું તો બ્રહ્મ છે, તારામાં અપમાન કઈ રીતે જન્મે, વેદાંત જાણે કે આ જ રીતે વાત કરે છે।
આપણને એવું થાય મને દુઃખ થયું, મને મારું અપમાન થયું, ત્યારે આપણે શું આપણા દુઃખનું કારણ કે આપણા અપમાનનું કારણ આપણે આપણી બહાર કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુ કે કોઈક પરિસ્થિતિને એમાં નિમિત્ત કે કારણ માનીએ છીએ. જ્યારે વેદાંત શું કરે છે કે તારામાં અપમાન હોઈ જન્મી શકે ખરું, તારામાં દુઃખ હોઈ શકે ખરું, પહેલાં તું તારો વિચાર કર. એ અપમાનના કારણને ન જ જોતું, અપમાનના નિમિત્તને પણ નથી જોતું. વેદાંત, આચાર્ય અને ભગવાન આ ત્રણેય વસ્તુ આપણા આપણી મૂંઝવણોના ઉકેલ માટે આપણે એમની પાસે જઈએ ત્યારે એ લોકો આપણી સામે જોઈને જવાબ આપે છે, સમાધાન આપે છે, નહીં કે પરિસ્થિતિ કે નિમિત્ત કે કારણની સામે જોઈને જવાબ આપે છે. ભાઈ તું પૂર્ણ છું, તું બ્રહ્મ છે, આ સર્વ કંઈ બ્રહ્મ છે. હવે વિચાર કરીએ કે અપમાન નામની કોઈ વસ્તુ છે ખરી? એટલે વિચારની પ્રક્રિયા કે વિચારની દિશા આ રીતે છે વેદાંતમાં. મને કેમ મારું કેમ મને કેમ દુઃખ થયું, ચાલો એનો જવાબ મને મળી જશે, હું વેદાંત કે આચાર્યને સમીપ જઈશ ત્યારે. એટલે એ અપમાનમાં સત્યબુદ્ધિ રાખીને આપણે જો સમજવાનો પ્રયત્ન કરીશું ને તો આપણને સંતોષકારક સમાધાન નહીં મળે. એના કરતાં સત્ય શું છે અથવા તો વાસ્તવિકતા, સત્ય એટલે વાસ્તવિકતા એટલે જે આપણને અનુભવ થયો એની વાસ્તવિકતા શું છે. આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ જે કંઈ પણ છે અપમાન બ્રહ્મ છે, સૌથી પહેલાં એ સ્વીકારીને એનું અર્થઘટન કરવાનું છે. આપણા અનુભવોને પકડી રાખીને સત્યને સમજવાનું નથી, સત્યને પકડી રાખીને સત્યનો નિર્ણય કરીને આપણા અનુભવોને સમજવાના છે. આપણે ભૂલ એ કરીએ છીએ, અનુભવોને પકડીને સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હકીકતમાં સત્યને પકડીને અનુભવને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વેદાંતની વિચાર પેટર્ન એવી જ છે, સત્ય સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. હવે સત્યને પકડી રાખીને સત્યની સામે જોઈને અનુભવનું અર્થઘટન કરે છે વેદાંત, આચાર્ય અને ઈશ્વર. અને એ જ પ્રમાણે એનો અંતિમ ઉકેલ સા કાષ્ઠા સા પરાગતિ, એટલે એ જે સત્ય છે પરમાત્મા છે એ પરાગતિ છે, પરાકાષ્ઠા છે, આ અપમાનની પરિસમાપ્તિ છે. અપમાનની પરિસમાપ્તિ પ્રેમ છે. આપણે ગયા ક્લાસમાં વિચાર કર્યો હતો અપમાનમાં પ્રેમના દર્શન કઈ રીતે થઈ શકે, તો એ પ્રમાણેની આપણે એક પરિપક્વતા વ્યવહારથી ઉપર ઉઠીને એ સત્યને સમજવા માટે આપણે તૈયાર હોવા જોઈએ. સર્વમ ખલિદમ બ્રહ્મ એને હું સમજવા માટે એટલો જ તૈયાર રહું, એને સમજવા માટે તત્પર રહું, એને શ્રદ્ધા કીધી છે. એટલે સત્યને પકડવા માટે અનુભવોની પકડ ઢીલી કરવા માટે શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે. સત્યને પકડી રાખવા માટે અને અનુભવને છોડવામાં, અનુભવનો સંન્યાસ, અનુભવમાં રહેલી સત્યબુદ્ધિનો સંન્યાસ કરવાનો છે. એટલે કે એ અનુભવો આપણી ખોટી વિચાર પદ્ધતિને લીધે જન્મેલા છે, અને માટે સાચી વિચાર પ્રક્રિયા જે શાસ્ત્રો આપે છે એને હું વફાદાર રહું એ વિશ્વસનીય છે. હંમેશા એ વિચાર મારી સાથે રહેનારા છે. અનુભવ, અપમાન, દુઃખ વગેરે ગમે તે હોય એ તો આગંતુક છે, એ કોઈકના કોઈક નિમિત્તે આવે છે. એટલે નૈમિત્તિક શું છે એ પણ સમજીએ, સ્વાભાવિક શું છે એ સમજીએ. મનમાં ખૂબ જ અશાંતિ છે, જપ કરવા બેસીએ ત્યારે મન વારંવાર ભાગી જાય છે, અશાંતિ અનુભવાય છે. હવે વેદાંત કહે છે અશાંતિ આગંતુક છે અને શાંતિ સ્વાભાવિક છે. આપણને કોક વાર શાંતિનો અનુભવ થાય અને મોટે ભાગે અશાંત જ હોય મન, એટલે આપણો અનુભવ શું કહે છે, અશાંતિ સ્વાભાવિક લાગે છે અને શાંતિ આગંતુક લાગે છે, ક્યારેક ક્યારેક આવનારી લાગે છે શાંતિ. વેદાંત એવું કહે છે શાંતિ સ્વાભાવિક છે, મન આપણું મૂળભૂત રીતે શાંત જ હોય છે, અને અશાંતિ આગંતુક છે, નૈમિત્તિક છે, કોઈક કારણને લીધે છે. આપણો અનુભવ શું કહે છે, મન મોટે ભાગે અશાંત હોય છે. શાંતિ તો ક્યારેક ભગવાન સામે ઊભો હોઉં, દ્વારકાધીશના દર્શને ગયો હોઉં, ભગવાન સામે ઊભો હોઉં તો કદાચ શાંતિ હોય, ને એમાં તો ધક્કો મારીને કોઈ કાઢી મૂકે તો પાછું મન અશાંત થઈ જાય. આપણો શું અનુભવ છે, અશાંતિ આપણને સહજ કે સ્વાભાવિક લાગે છે અને શાંતિ ક્યારેક ક્યારેક અનુભવાય છે. તો
અને વેદાંતિ એવું કહે છે કે શાંતિ સ્વાભાવિક છે, અશાંતિ આગંતુક છે. હવે આને મારે સમજવું છે યુક્તિપૂર્વક. શાંતિ સ્વાભાવિક છે ખરી, એના માટે યુક્તિ જોઈએ. કોઈ એવો વિચાર છે કે શાંતિ સ્વાભાવિક છે એવો નિર્ણય ઠોસ કરી આપે મને? મનમ્યુટ કરીને બોલવું પડશે. હા હા પ્રકાશભાઈ, શાંતિ સ્વાભાવિક છે. શાંતાકારમ ભુજગ સહિતમ, શાંતિ તો છે જ. પ્રકાશભાઈ તમે બોલવાનું બંધ કરો એટલે શાંતિ છે જ નહીં, થોડુંક આમ ગળે ઉતરે એવો એવો તર્ક કે યુક્તિ. એક ઋષિભાઈ નયન બોલું છું. એક વિચાર એવો આવે છે કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ અને સુષુપ્તિમાં હોઈએ છીએ અને જ્યારે જાગીએ છીએ ત્યારે આપણો સ્વભાવ સવારના જોઈએ તો એકદમ શાંત હોઈએ, કંઈ પણ ડિસ્ટર્બન્સ આગલા જીવનના હોય કશું જ યાદ નથી આવતું. જ્યારે આપણે સુષુપ્તિમાં હોઈએ ત્યારે મૂળ સ્વભાવની ગતિ તરફ આપણે જતા એવું લાગે અને ઉઠીએ ત્યારે એમાંથી પાછા આવીએ, એટલે એ વખતની જે ફિલિંગ છે એનું એ રીતે પણ અર્થઘટન કરી શકાય. યુક્તિ તમે કીધી એમ કે મારો તો મૂળ એ સ્વભાવ છે પણ પછી હું એનેથી ડેવિએટ થઈને રોજિંદા જીવનમાં પાછી મૂળ એનેથી દૂર જાઉં છું, એટલે એ રીતે એમ કહી શકાય, એવું વિચારી શકાય કે એટલે અશાંતિના નિમિત્ત તો સુષુપ્તિમાં નથી, માટે મન શાંતિ અનુભવે છે. અશાંતિના નિમિત્ત તો સુષુપ્તિમાં હાજર હોત તો કકળાટ લઈને હું ગયો હોત સુષુપ્તિમાં તો પછી એમાંય અશાંત જ હોત ને. સપોઝની વાત છે, એવું નથી થતું. આ તો ધારો કે નહીં, નથી હોતું. હા એટલે સારું, કંઈક કારણે અશાંતિ નથી ને. સ્વાભાવિક તો કારણ જ્યાં હોય ત્યાં પછી ઓલું ના કહેવાય. અશાંતિના નિમિત્ત તો ત્યાં નથી. શાંતિ તો મન ઉપર આધારિત છે, તો મન તમારું કેવું ડિસ્ટર્બ છે એના ઉપર આધારિત. શાંતિ મનનો સ્વભાવ છે, અશાંતિ આગંતુક છે, એવું આમ ઠોસ આપણે આમ કહી શકીએ શેના આધારે? એટલા માટે કે જો એ સાધ ઉપર અશાંત હો તો આપણે પૂજા કરીએ, ધ્યાન કરીએ ત્યારે જે થોડી ઘણી બી શાંતિ અનુભવાય છે અનુભવાત જ નહીં. બરોબર છે. હા આ દિશામાં આગળ જવું જોઈએ. એ તો વેદોએ કીધું ત્યારે ખબર પડી ને, આચાર્યોએ કીધું, એના વગર જ્યારે સત્સંગ નહોતો કર્યો ત્યારે ખબર હતી આપણે આનંદ સ્વરૂપ છીએ. જો કોઈ પણ સ્વભાવ નક્કી કરવો હોય ને. હા બોલો. દરિયાના મોજા જે છે એ આગંતુક છે, બરાબર. સમુદ્રનું પાણી સ્થિર જ છે, મોજું ઉત્પન્ન થાય છે, મોજું છે, મોજું શાંત થઈ જાય છે, તેમ શાંતિ છે એ સ્વાભાવિક છે. શાંતિમાંથી જ અવાજ ઉત્પન્ન થાય છે અને શાંતિમાં જ એ લય પામે છે. એ અહીંયા સમજવાનું છે. તજ્જલાન એવું જ કહે છે, આપણે શાંતિ સ્વાભાવિક છે એ નિર્ણય એ નિર્ધારણ કરવું છે, અશાંતિ આગંતુક છે એના ઉપર પહોંચવું છે આપણને, નિર્ણય પર પહોંચવું છે. તો કઈ રીતે ખબર પડે? તો જ્યારે જ્યારે મન શાંત હોય ત્યારે હું સ્વસ્થ કે આઈ એમ કમ્ફર્ટેબલ વિથ શાંતિ ઓર અશાંતિ. હું શાંતિ હોય ત્યારે કમ્ફર્ટેબલ છું કે અશાંતિ હોય ત્યારે કમ્ફર્ટેબલ છું? શાંતિ હોય. કોઈને જોડે ઝઘડો થયો હોય ત્યારે હું આમ બસ મજામાં હોઉં કે કોઈની સાથે મિત્રતા અનુકૂળતા હોય સંવાદિતા હોય ત્યારે હું સ્વસ્થ હોઉં છું, કમ્ફર્ટેબલ હોઉં છું? હું જેની સાથે કમ્ફર્ટેબલ હોઉં ને એ સ્વભાવ હોય મારો. એટલે શાંત મન સાથે હું સ્વસ્થ હોઉં છું, કમ્ફર્ટેબલ હોઉં છું, હું મને સ્વીકૃત હોઉં છું.
અને અશાંત મન મને નથી ગમતું, મારે અશાંત મનથી છૂટવું છે, માટે જ મારે સુસુપ્તિમાં કે વગેરે જે જવું પડે છે, અશાંત મનથી છૂટવું છે. એ જ બતાવે છે કે અશાંતિ મારો સ્વભાવ નથી, હું શાંત મન સાથે સ્વસ્થ છું, સ્વીકૃત છું અને કમ્ફર્ટેબલ છું. એટલે એ જ બતાવે શાંતિ. હું પ્રેમ, આનંદ, સત્ય આ બધા જે આપણા મૂળ સ્વભાવ સાથે હંમેશા આપણે સંવાદિત હોઈએ છીએ. મૂળ સ્વભાવથી જ્યારે વિપરીત વર્તન કરીએ, જ્યારે પણ જૂઠું બોલીએ ને, ત્યારે અંદર આમ હર્ટ તો થાય જ છે. એ જ બતાવે છે કે અસત્ય ભાષણ મારો સ્વભાવ નથી. સત્ય બોલું જે ભલે એના માટે કંઈક ભોગ આપવો પડે, પણ છતાં પણ એ સત્ય બોલું ને ત્યારે હું મારાથી સંતુષ્ટ હોઉં છું, હું મારાથી સ્વીકૃત હોઉં છું. ઓલું જે ભોગ આપવો પડ્યો, જેનો સ્વામીજી ઘણીવાર ઉદાહરણ આપે છે ને કે ડુ યુ હેવ ટુ ડિક્લેર એનીથિંગ, ઓલો કસ્ટમ ઓફિસર અમેરિકાથી આવે ત્યારે અમુક સાધનો લઈને આવેલા હોય, લેપટોપ કે વગેરે આપણે જ મંગાવ્યું હોય, એટલે સ્વામીજી આપણા માટે લેપટોપ વગેરે કોઈક સાધનો લઈને આવે ત્યારે કસ્ટમ ઓફિસર ત્યાં બોલે કે ડુ યુ હેવ ટુ ડિક્લેર એનીથિંગ, વુડ યુ લાઈક ટુ ડિક્લેર એનીથિંગ, તમારે ભાઈ કંઈ સાધનો લાયા છો એની ડ્યુટી એટલે કે ડિક્લેર કરવું છે. જો હા પાડે તો $1,000 ડ્યુટી ભરવી પડે, અને ના પાડે તો કંઈ નહીં, તમને સીધે સીધા જવા દે. તો જ્યારે જ્યારે સપોઝ ના પાડીને આપણે લેપટોપ લાવ્યા દુબઈથી, અમેરિકાથી, ગમે ત્યાંથી, તો ના પાડીને જ્યારે લેપટોપ લાવ્યા અસત્ય ભાષણ કરીને, ત્યારે જ્યારે જ્યારે પછી હું લેપટોપ ખોલું ને ત્યારે મને યાદ આવે કે આ જૂઠું બોલીને લાવેલો લેપટોપ છે. એટલે દર વખતે મને મારો કોન્શિયન્ટ છે ને એ હર્ટ થાય. અને જો હું $1,000 આપીને પણ સત્ય બોલીને લાવ્યો ને ત્યારે દરેક વખતે લેપટોપ દેખાય ને ત્યારે મને સંતોષ જન્મે કે આ હું સાચું બોલીને, સાચી રીતે આ હું વગેરે સાધન જે છે ને એ લાવ્યો છું. એટલે સત્ય સાથે હું સ્વસ્થ છું, સ્વાભાવિક છું, સુમેળ ધરાવું છું, સંવાદિત છું. એટલે જેની સાથે શાંતિ મારો સ્વભાવ છે. કેમ? કારણ કે શાંતિ મને ગમે છે. શાંતિ, મનની શાંતિ સાથે હું સ્વસ્થ છું, સ્વીકૃત છું, કમ્ફર્ટેબલ છું, એક્સેપ્ટેબલ છું. સ્વસ્થ, સ્વીકૃત, બગે હા. એટલે આ પ્રમાણે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ સત્ય છે. આવું તો કંઈ બ્રહ્મ હોય, આવું તો કંઈ ઈશ્વર હોય નહીં. પહેલાં સત્યને સ્વીકારીએ, પછી આપણને જે એમાં આગંતુક અંશ દેખાય છે, આગંતુક અશાંતિ દેખાય છે ને એને દૂર કરીએ. સૌથી પહેલાં શાંતિ અથવા તો સત્ય કે વાસ્તવિકતાનું જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન, દ્રઢ જ્ઞાન આપણે શાસ્ત્ર પાસેથી મેળવીએ. સર્વમ ખલ્વિદમ બ્રહ્મની જેટલી યુક્તિઓ હોય એ બધી યુક્તિઓને આપણે શાસ્ત્ર પાસેથી સમજીએ, આચાર્ય પાસેથી સમજીએ, સ્વીકારીએ, એને વારંવાર આપણા સ્મૃતિપટ ઉપર લાવીએ. સુખ અને દુઃખ આપણને મોટે ભાગે આપણને દુઃખ અનુભવાતું હોય, આપણને કોઈ પણ દુઃખી કરી શકતું હોય, અને સુખ તો ક્યારેક ક્યારેક અનુભવાતું હોય, તો ખબર કઈ રીતે પડે કે દુઃખ આગંતુક છે ને સુખ સ્વભાવ છે? તો હું સુખી હોઉં ને ત્યારે હું સંતુષ્ટ હોઉં છું, હું સુખી હોઉં ત્યારે સ્વસ્થ હોઉં છું, હું સુખી હોઉં ને ત્યારે કંઈક પ્રદાન કરવાના મૂડમાં હોઉં છું. જો સુખી માણસ હંમેશા કંઈક આપે, સુખી માણસ સુખ આપે, પ્રેમ આપે, કંઈક પ્રદાતા બનેલો હોય. દુઃખી માણસ છે ને જનરલી પ્રદાતા ના બની શકે, એ દુઃખ જ આપે. પ્રદાતા એટલે કોન્ટ્રીબ્યુટર કહું છું, સેવા કરી જાણે. સેવા કોણ કરી જાણે? સુખી હોય ને જે, એટલે કે સ્વસ્થ, સંતુષ્ટ, સુખી હોય એ જ. એટલે એ જ બતાવે છે કે રિયલ કોન્ટ્રીબ્યુટર કોણ છે? આત્મા છે. સૌથી સાચો આમ લૂંટાવા જ પોતાને લૂંટાવા બેઠો છે આત્મા. સત ચિત્ત આનંદ સ્વરૂપ છે, હંમેશા બધાને અસ્તિત્વ પ્રદાન કરતો રહે છે, હંમેશા બધાને સ્ફૂર્તિ પ્રદાન કરતો રહે છે, હંમેશા બધાને આનંદ પ્રદાન કરતો રહે છે. લાડુને આનંદ આપે છે, સત્તા સ્ફૂર્તિ આપે છે, આઈસ્ક્રીમને આનંદ, સત્તા સ્ફૂર્તિ બધું આપે છે, બધાને એ આપે છે. એટલે રિયલ કોન્ટ્રીબ્યુટર અથવા તો શું કહેવાય, 100% કોન્ટ્રીબ્યુશન આત્મા છે, આત્મા કરી રહ્યો છે, બધાને બધું આપી જ રહ્યો છે. તો એ આપે કોણ? સુખ સ્વરૂપ હોય ને એ જ સુખ આપી શકે. તો આ પ્રમાણે આ બધી યુક્તિઓથી આપણે સમજીએ કે ખરેખર સુખ છે, પ્રેમ છે, કરુણા છે, મદદ કે સેવા છે ને એ આપણો સ્વભાવ છે. આપણે સેવા નહીં કરીએ ને તો
અસ્વાભાવિક વર્તન છે. એટલે બેસી અદબ વાળીને બેસી રહીશું ને તો ભગવાન, એટલે આપણે આપણા મૂળ સ્વભાવ સાથે જ સંવાદિત નથી. આપણે ભગવાનને કંઈક કરવા માટે, સેવા કરવા માટે, સત્કર્મો કરવા માટે આ શરીર આપેલું છે. આ શરીર બેસી રહેશે અદબ વાળીને કંઈ કર્યા વગર, તો એ એના એ જેને લીધે ઉત્પન્ન થયું છે ને એનું એ સાર્થક નહીં થાય. એટલે સેવા, સત્કર્મ, નિષ્કામ કર્મ, યોગ, ઉપાસના, આ બધા માટે આ મનુષ્ય શરીર મળેલું છે. એ જ સ્વાભાવિક છે આના માટે. મન માટે આ ઉપાસનાઓ સ્વાભાવિક છે, સેવા આ શરીર માટે સ્વાભાવિક છે, સંકીર્તન આ વાણી માટે સ્વાભાવિક છે. આપણને શું કહેવાય, નિંદા કુથલી આમ કેવી મજા આવે છે, કેમ રસ પડે છે એનામાં. ઘણા માણસોને, આપણને નહીં પણ ટૂંકમાં સામાન્ય માણસોને નિંદા કુથલીમાં પણ કેટલો રસ પડતો હોય છે. તે એ સ્વાભાવિક કહેવાય કે અસ્વાભાવિક કહેવાય? એના માટે, સામાન્ય માણસ માટે નિંદા કુથલીમાં કેટલો એને રસ પડતો હોય છે, તો એના માટે એ નિંદા કુથલી વગેરે જે સ્વાભાવિક કહેવાય સામાન્ય માણસ માટે? હે, એના સ્વભાવ પ્રમાણે એને સ્વાભાવિક લાગે. એના સ્વભાવ પ્રમાણે સામાન્ય માણસ જેને નિંદા કુથલીમાં અત્યંત રસ પડે છે, પંચાત કરવામાં બહુ આનંદ આવે છે, એના માટે તો આમ બહુ એ સ્વાભાવિક કહી શકાય ખરું? કોઈ માણસ આપણું અપમાન કરે છે એમાં પણ પ્રેમને જોઈએ, કોઈ માણસ નિંદા કુથલી કરીને આનંદ અનુભવે છે ને એમાં પણ આપણે પરાકાષ્ઠા શું છે, એ નિંદા કુથલી કરીને શું મેળવવા માંગે છે, એ નિંદા કુથલી જન્મે છે સેનામાંથી? અવિદ્યામાંથી, ઈર્ષ્યા, સંસ્કારોમાંથી. હા, એટલે એ પ્રમાણે જ, એ પ્રમાણેના જ ઘર સંસ્કારો હોય પહેલેથી, તો પણ નિંદા કુથલી વખતે એ માણસ કેટલો સ્વસ્થ પોતાને અનુભવતો હોય છે ને, કેટલો આ એક અરે એક કલાક સુધી recording in progress. ના, એ તો મારામાં થાય છે. દરેકનો મૂળભૂત સ્વભાવ આવી રીતે સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, સદગુણો વગેરે જ છે. ગાંધીજીએ, એટલે એ વખતે અંગ્રેજો જે હતા એ દુનિયાની સૌથી ક્રૂરમાં ક્રૂર ઘાતકી પ્રજા હતી.
એવી ક્રૂર અને ઘાતકી પ્રજામાંથી પણ દયા જન્માવી શક્યા ગાંધીજી. એટલે કે એ લોકો આપણને સ્વતંત્રતા આપીને જાય એટલે એ લોકોમાં દયા કરુણા વગેરે જન્મે. એટલે એવા ક્રૂર જણાતા જે અંગ્રેજો વગેરે હતા એમાં પણ આ પ્રેમ દયા વગેરે સદગુણો જન્માવી શક્યા. આતંકવાદીઓમાં આપણે ઘણા શું આપણા ગુજરાતની સ્થાપના રવિશંકર મહારાજ એમ કેટલા બધા આદિવાસીઓને એમણે આવી રીતે સન્માર્ગે વાળ્યા છે. કેમ? કારણ કે સ્વભાવ હતો. એટલે આ નિંદા કુઠલીમાં પણ જે લોકોને આનંદ વગેરે આવે છે એ શેમાંથી આવે છે? એ લોકોને એમ થાય છે કે હું કોઈની ઈર્ષા નિંદા વગેરે કરું છું એમાંથી આનંદ આવે છે, પણ એવું નથી. આત્મસ્વીકાર એટલે એવું, એટલે એટલી હદે એમણે પોતાનું આત્મ જે કોન્શન્ટ જેને કહેવાય ને સભાનતાને એટલી હદે નીચી લાવી દીધી છે કે એ લોકોને એમાંથી આનંદ આવે છે. પણ સમજવાનું છે કે એ આત્મસ્વીકાર છે, આત્મસ્વીકારમાંથી આનંદ આવે છે, નહીં કે નિંદા કુઠલીમાંથી. એટલે કોઈક પોતાનો આતંકવાદી બીજાને શૂટ કરીને આનંદ મેળવે છે તો એ આનંદ ક્યાંથી આવે છે? એને બીજાને શૂટ કરવામાંથી નહીં, એ પોતાનો સ્વીકાર કરે છે બીજાને શૂટ કરવા દ્વારા. એટલે હકીકતમાં પ્રેમ શેમાંથી જન્મે છે? આત્મસ્વીકારમાંથી જ પ્રેમ જન્મે છે. પણ એ આત્મા એને પોતાની આત્માની ડેફિનેશન કેવી બનાવી દીધી છે. અત્યંત ક્રૂર એવો આત્મા હોય અને એને ક્રૂર આત્માને સંતોષ ક્યાંથી મળે? તો બીજાને મારવાથી, બીજાને હેરાન કરવાથી. એટલે બધી જ લાગણીઓ છેવટે આ રીતે પર્યવસાન પામે છે આત્મામાંથી. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ આપણે કીધું, સા કાષ્ઠા સા પરાગતિ. બધી જ લાગણીઓ, જે દુઃખ છે, અપમાન છે, એ બધી જ લાગણીઓ છેવટે જન્મે છે શેનામાંથી? મારા વડે કોઈની લાગણી દુભાય જ્યારે, ત્યારે શેના માટે આવું થયું કે હું મારા માટે જે, એટલે હું મને સ્વસ્થ જોવા માગતો હતો, હું મને સ્વીકૃત જોવા માગતો હતો, અને એના માટે મેં બીજાનું જાણે કે અપમાન કર્યું કે બીજાની લાગણી દૂભવી. પણ હકીકતમાં આપણે જ્યારે શાસ્ત્રો આપણને એજ્યુકેટ કરે છે કે સાચો આત્મસંતોષ, સાચો આત્મસ્વીકાર તો આપવાથી છે, નહીં કે એને ટકાવી રાખવા માટે બીજાનું, બીજાની નિંદા વગેરે કરીએ, બીજાનું અપમાન કરીએ, બીજાની લાગણી દૂભવીએ. અત્યારે જગતનો ટ્રેન્ડ એવો છે કે સ્પર્ધા કે ઈર્ષ્યા કે બીજાને પછાડીને આપણે આગળ વધીએ, વિકાસ કરીએ. પણ સાચો વિકાસ કઈ રીતે થાય? આત્મસ્વીકાર. જેટલો સુખી માણસ હશે, સ્વીકૃત સ્વસ્થ માણસ હોય, એ સાચો પ્રદાન કરવા દ્વારા વિકાસ સાધી શકે છે. એટલે કોન્ટ્રીબ્યુટરની જે વાત છે આખી, એ આ કોન્ટ્રીબ્યુટર જાણે કે બનીને રહીએ આપણે તો સાચો વિકાસ થાય એવું છે. આત્મસ્વીકારમાંથી, આત્મપ્રેમ, આત્મસંતોષમાંથી બધી જ આપણી લાગણીઓને જન્માવીએ. એટલે આત્મસ્વીકારમાંથી જો આપણી લાગણીઓ જન્મે ને તો પછી હંમેશા પ્રેમ, કરુણા, સત્ય, અહિંસા વગેરે વૃત્તિઓ જ જન્મશે. એટલે આ આત્મસ્વીકાર કરે છે, જે કંઈ છે એ બ્રહ્મ છે, ઈશ્વર છે, તો જે કંઈ છે એટલે બધી જ, બધા જ પ્રકારની અનેકતા, વિવિધતા, વિષમતા દેખાતી હોય જ્યારે જગતમાં, ત્યારે એ બધી નામ અને રૂપના સ્તરે છે. એના મૂળમાં, ગર્ભમાં એક સમાન તત્વ ઈશ્વર રહેલું છે, એ સત્યને આપણે સમજવા માટે તૈયાર રહીએ. એટલે આપણા, આપણી લાગણી કે આપણા અનુભવોને આપણે બાજુએ મૂકીએ, એની પકડ થોડી ઢીલી કરીએ, સત્યને સમજવા માટે તત્પર બનીએ, સત્ય માટે આપણે કટિબદ્ધ થઈએ, સત્યના જ્ઞાન માટે. તો એ કઈ રીતે? તો હવે જગત, જગતમાંથી જગતનું કારણ કે જગતનું ઉપાદાન જે છે ને એને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે જગતના ઉપાદાનને સમજીશું તો પછી આપણી એ ઉપાદાનને સર્વત્ર જગતમાં વ્યાપ્ત આપણે સમજીશું, તો પછી જે અનેકવિધ લાગણી જન્મે છે એ ન જન્મે. એટલે જગતમાંથી, જગતના ઉપાદાન તરફ દ્રષ્ટિ કેન્દ્રિત થાય એના માટે કીધું છે તજ્જલાન. તો જગત શું છે? તજ્જલાન છે. તો તજ્જલાન એટલે તજ્જમ, તલ્લમ અને તદ અનમ. એટલે તેમાંથી જન્મેલું છે, તેમાં જ સ્થિત છે અને તેમાં જ લય પામનારું છે.
એટલે સંપૂર્ણ જગત એ બ્રહ્મનું એનું કારણ બ્રહ્મ છે. સંપૂર્ણ જગતનું ઉપાદાન અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ આ બ્રહ્મ છે. એટલે સંપૂર્ણ જગતની અભિવ્યક્તિ બ્રહ્મ થકી છે. જો સૌથી પહેલાં આપણને શું દેખાય છે? આ નામ રૂપાત્મક જગત દેખાય છે. અનેકતા, વિવિધતા, વિષમતા અને સર્વત્ર ભેદભાવ અને જુદાઈ જણાય છે. કોઈ એક બે એટલે સમાન ક્યાંય કશું છે જ નહીં. આપણી ફિંગરપ્રિન્ટ પણ જે ટ્વિન્સ હોય છે એ લોકોની પણ ફિંગરપ્રિન્ટ જુદી જ હોય છે. એટલે કેટલી બધી જુદાઈ છે, તો એ બધી જુદાઈ છેવટે જન્મી છે શેમાંથી? અથવા તો એટલે આપણને અત્યારે શું દેખાય છે? જુદાઈ જણાય છે, અનેકતા, વિવિધતા, વિષમતા જણાય છે. હવે અનેકતા, વિવિધતા, વિષમતા, જુદાઈ, ભેદભાવ કોને લીધે જણાય છે? એટલે આપણી દ્રષ્ટિમાં જે છે એમાંથી એ કોને લીધે દેખાય છે? તજ્જલાન એટલે બ્રહ્મ થકી જણાય છે. બ્રહ્મ થકી આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે, બ્રહ્મ થકી જ સ્થિત છે અને બ્રહ્મમાં જ એ લય પામે છે. એ જગતમાંથી સૌથી પહેલાં આપણી દ્રષ્ટિને એના જગત કારણ એવા બ્રહ્મ કે પરમાત્મા અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ ઉપર આપણે લઈ જઈએ અને પછી જગત રૂપે એ બ્રહ્મ જગત બ્રહ્મ જ જગતનો વેશ લઈને આવી રહ્યું છે. એટલે જગતને જ્યારે જોઈએ, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ એ પરમાત્માનો વેશ જ છે. કોઈ પણ, કોઈ સંત સંન્યાસી હોય કે કોઈ આતંકવાદી હોય, એ બંને એક પરમાત્માનો વેશ જ છે. સુજે સમબુદ્ધિ સુરન મિત્રાર્યુ દાસીનમ મધ્ય દાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ, જે ગીતાનો શ્લોક છે. સુહૃદ મિત્ર અરી ઉદાસીન મધ્યસ્થી જે હોય એ બધામાં સમબુદ્ધિ વિશિષ્યતે. એ સમબુદ્ધિ જે છે એ વિશિષ્યતે, સમબુદ્ધિ એમાં સમાન બુદ્ધિ રાખવાની. શું છે? મિત્ર અને શત્રુમાં સમાન બુદ્ધિ ક્યારે હોય? આપણી મિત્ર અને શત્રુમાં, સંત અને શેતાનમાં સમાન બુદ્ધિ ક્યારે હોય? હોવાની સંભાવના છે ખરી? સંત અને શેતાન એમાં સમાન બુદ્ધિ રાખવી જોઈએ એવું આપણા શાસ્ત્રો આચાર્યો કહે છે. તો સંત અને શેતાનમાં સમાન બુદ્ધિ, સર્વાત્માના દર્શન કરીએ તો થાય. સર્વાત્માના દર્શનથી એક શબ્દ ના હોવો જોઈએ. સંત અને શૈતાન અત્યંત વિરુદ્ધ સ્વભાવના ની બે વ્યક્તિઓ છે, એમાં મારે સમાન બુદ્ધિ લાવવી છે તો કઈ રીતે થાય? અરવિંદભાઈ અનમ્યુટ કરીને બોલજો. હા, પણ શેના માટે? આપણને દેખાય છે તો ઉપાધિ જ ને, એ ઉપાધિ તરફ નહીં જોવાની સ્વતંત્રતા જ નથી આપણને. હા, ઉપાધિમાંથી નજર ક્યારે હટે? ઉપાધિની સભાનતામાંથી, ઉપાધિની સભાનતાને સંકેલી લેવાની સ્વતંત્રતા ક્યારે હોય મને? જ્યારે એનું મિથ્યાત્વ દર્શન હોય. સંતપણું અને શેતાનપણું મિથ્યા છે. મિથ્યા છે એટલે દેખાય છે, દેખાવ માત્ર છે, જેને અમુક દેખાડો કહીએ. આપણે એવું કહેવા માંગીએ છીએ કે ભિખારી અને રાજા બંનેમાં અભિનેતા સમાન છે. તો ભિખારીપણું અને રાજાપણું એ વેશ છે, દેખાડો છે, મિથ્યા છે. જો ભિખારી જ્યારે કહેવામાં આવે, ભિખારી અને રાજા બંનેમાં અભિનેતા સમાન છે, ક્યારે હોય? એવું ત્યારે જ હોય જો ભિખારી અને રાજા વેશ હોય, બરોબર, કોસ્ચ્યુમ હોય. એટલે ભિખારીપણું મિથ્યા છે, રાજાપણું મિથ્યા છે, એવી રીતે શેતાનપણું અને સંતપણું મિથ્યા છે. એ બંને રૂપે પ્રગટ કોણ થયો છે? કે પરમાત્મા કહો, અભિનેતા કહો,
એવી રીતે આ ખ્યાલ આવે છે. નામ અને રૂપમાંથી દ્રષ્ટિને પરમાત્મા તરફ, ઉપાદાન તરફ, અસ્થિભાતી પ્રિય તરફ કઈ રીતે આપણે ફોક લઈ જઈ શકીએ છીએ. નામ અને રૂપ, આપણું ધ્યાન હંમેશા નામ અને રૂપ જ ખેંચે છે. આ જગતમાં બ્રહ્મ દર્શન કરવાની કળા કઈ છે? અત્યારે આપણને જગતના નામ રૂપ દેખાય છે એ જ સત્ય અને મહત્વના દેખાય છે, તો એના બદલે એમાં બ્રહ્મ દર્શન, ઈશ્વર દર્શન કરવાની કયા શું છે કે સર્વમાં, એટલે એને હું મારા રાગદ્વેષપૂર્વક, મારા જજમેન્ટપૂર્વક ના જોઉં. ના બોલે જજમેન્ટ તો હું શ્રુતિનું જ આપું. શ્રુતિ શું કહે છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું બ્રહ્મ છે, પરમાત્મા છે. તો કઈ રીતે? તો સત્ય શું છે? આ બ્રહ્મ છે, પરમાત્મા છે, એક છે, સમાન છે, અદ્વિતીય તત્વ છે જે હોય. અને મને જે દેખાય છે ને એ દેખાવ છે, દેખાડો છે, મિથ્યા વેષ છે, ઉપાધિના સ્તરની વિશેષતા છે, આગંતુક છે. આપણને શું લાગે છે કે જે દેખાય છે ને એ સાચું છે અને સત્ય આગંતુક. સત્ય એટલે શું? પરમાત્મા સારું, ક્યારે એમાં ઈશ્વર દર્શન થશે વગેરે, એટલે એને આપણે આગંતુક માનીએ છીએ. પણ હકીકતમાં હવે આ વિચારની દ્રઢતા વડે, આ વિચારની દ્રઢતા ઉપાસનાથી જ થઈ શકે. ઉપાસના એટલે એના એ જ પ્રત્યેનું વારંવાર આપણે આવર્તન કરીએ. શું છે? સંત અને શેતાન આ બંનેમાં પરમાત્માના દર્શન કરવા હોય તો વારંવાર એ બંને પરમાત્માનો વેશ છે, એટલે વેશ એમાં વેશ બુદ્ધિ થાય, અને જે મૂળભૂત વ્યક્તિ એટલે કે જે તત્વ છે એમાં આપણને પરમાત્માના દર્શન થાય. એટલે સંત અને શેતાન રૂપે મારી સમક્ષ જે આવેલું છે જગત, એ હકીકતમાં તો સંત અને શેતાનનો વેશ ધારણ કરીને આવેલા પરમાત્મા છે. એટલે સંત અને શેતાન એટલે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાંથી આપણી દ્રષ્ટિ એને વેશ રૂપે સ્વીકારે અને વેશ ધારણ કરનારને પરમાત્મા રૂપે, એટલે મૂળભૂત તત્વ એટલે પરમાત્મા તરફ આપણી દ્રષ્ટિ થાય, એટલે એને જ બ્રહ્મ દ્રષ્ટિ કીધી છે. બ્રહ્મ દ્રષ્ટિથી જ નામરૂપની મિથ્યાત્વ દ્રષ્ટિ આપણને સિદ્ધ થાય છે. એટલે નામ અને રૂપનું મિથ્યાત્વ દર્શન ક્યારે થાય? એ વેશ છે, મિથ્યા છે, એના એ વેશ ધારણ કરીને કોણ આવેલું છે એ આપણે સમજવાનું છે. એટલે આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ એ વેશના સ્તરે છે. જગતમાં ઈશ્વર દર્શન કરવાના છે, જગતમાં ઈશ્વર દર્શન કરવાના છે, એટલે સાપમાં રજ્જુના દર્શન કરવાના છે. તો સાપમાં રજ્જુના દર્શન કરવાના હોય ત્યારે સાપમાં, માં એટલે સપ્તમી વિભક્તિ થાય, તો સાપ છે ને એમાં મારે રજ્જુના દર્શન કરવા છે, એટલે હું સાપ ઉપર આમ રજ્જુને ગોઠવું કે શું કરું? એટલે અહીંયા સપ્તમી વિભક્તિ અધિકરણના અર્થમાં નથી, વિષય સપ્તમી છે. વિષય સપ્તમી એટલે સર્પને રજ્જુ રૂપે જોવાનું છે. સાપમાં રજ્જુના દર્શન કરવાના છે, નામ અને રૂપમાં આપણે અસ્થિભાતી પ્રિયના દર્શન કરવાના છે, પરમાત્માના દર્શન કરવા છે. કઈ રીતે થાય? એ કોઈ દિવસ ના થાય. નામ અને રૂપને અસ્થિભાતી એટલે નામ અને રૂપને અધ્યારોપિત જાણવાના છે રજ્જુ ઉપર, મૂળ અસ્થિભાતી ઉપાદાન ઉપર. એટલે નામ અને રૂપ અસ્થિભાતી પ્રિય એનો સીધો સંબંધ નથી, લિનિયર ઇક્વેશન નથી. નામ અને રૂપનો અધ્યારોપ થયેલો છે અસ્થિભાતી પ્રિય ઉપાદાન ઉપર. એટલે જગતમાં ઈશ્વર દર્શન કહો એટલે શું? આમ જગત એવું ને એવું રહે અને મને પરમાત્મા દેખાય એવું નથી. નામ અને રૂપ મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે એની જે રિયાલિટી છે એ આપણી સુખ શાંતિ સલામતીનો આધાર ન બની શકે, વિશ્વસનીયતા નથી. મિથ્યા છે એટલે શું? વિશ્વસનીયતા નથી, એ સલામતીનો આધાર બની શકે નહીં. મિથ્યા છે એટલે મિથ્યા શબ્દ પણ ટેકનિકલ શબ્દ છે, એનું અર્થ જે થવો જોઈએ ને એ અર્થમાં એને સમજવાનું છે. એટલે જગત મિથ્યા છે એટલે શું? જગતનો નામ રૂપ અંશ છે, વેશ અંશ છે જે, એ મિથ્યા છે. કે જગત સાથે જ્યારે વ્યવહાર થતો હોય ત્યારે નામરૂપ સાથે વ્યવહાર નથી થતો. આપણો મૂળ વ્યક્તિ એટલે અસ્થિભાતી પ્રિય સાથે વ્યવહાર થાય છે.
જ્યારે આપણે સોનીની જ્યારે ઝવેરીની દુકાનમાં જઈએ ત્યારે આપણો ના બંગડી બુટ્ટી વગેરે સાથે વ્યવહાર નથી થતો, સુવર્ણ સાથે વ્યવહાર થાય છે. બરાબર ને? અત્યારે આપણે સુવર્ણને જે અલંકારોના નામરૂપ મહત્ત્વના હોય, ભાઈ મને આ ગમે છે ને આ નથી ગમતું, એ આ ગમે છે આ નથી ગમતું એવું ક્યારે થાય? સુવર્ણની નોંધ ન લેવાય ને ત્યારે જ એવું થાય ને. પણ સુવર્ણની જ્યારે નોંધ લઈએ ત્યારે આ ગમે છે ને આ નથી ગમતું ને એ મહત્ત્વનું રહેતું નથી, ઇટ ડઝન્ટ કાઉન્ટ. મિથ્યા શબ્દ શું છે? મિથ્યા એટલે છે નહીં એવું નથી કહેવા માગતા. મિથ્યા એટલે શું? દેખાવ માત્ર છે. જો ઝવેરીની દુકાનોમાં અલંકારો મિથ્યા કહેવાય, જેના લગ્નની સિઝન ચાલે છે તો આપણે જે વધુ હોય એ આવી રીતે જે લગ્ન ઘરેણા બરેણા વગેરે લેવા જાય ઝવેરીની દુકાનમાં, તો સુવર્ણ દ્રષ્ટિ કરીને જાય તો વ્યવહાર થાય ના થાય? મૂળભૂત વસ્તુ સુવર્ણ છે, પણ જેના આકાર છે એને ધ્યાનમાં રાખીને સાથે વ્યવહાર થાય. થોડુંક અભિગમ બદલાય ખરો, થોડોક નહીં. આપણે વેદાંતી વેદાંતનું શ્રવણ કરેલે કોઈક હોય એ જાય જ્યારે ઝવેરીની દુકાનમાં, ત્યારે સુવર્ણ દ્રષ્ટિ હોય એનામાં તો એ ઘરેણાને કેવી રીતે જુએ? એટલે શું છે, બુટ્ટીને અહીંયા ના પહેરે, ક્યાંક બીજે પહેરે એવું તો ના જ હોય ને? તો ફરક શું પડે સુવર્ણ દ્રષ્ટિથી, ફરક શું પડે એનામાં? હા, એટલે આમ કશું ખરીદ્યા વગર આવી જાય સુવર્ણ દ્રષ્ટિ? ખાલી એક ઓલું શું બિસ્કિટ જે હોય 10 તોલાનું કે જે 1 તોલાનું એ લઈને આવતી રહે? નામરૂપ લેવા જ પડે. વેદાંતનું શ્રવણ, તત્વમસી વગેરે બધું શ્રવણ કરીને જ્યારે કોઈના લગ્ન હોય એ વધુ જાય છે ઝવેરીની દુકાનમાં, સુવર્ણ દ્રષ્ટિ રાખીને જાય છે, તો પછી કેવો વ્યવહાર કરે? હા, જજમેન્ટ ના થાય. આ ગમે છે ને આ નથી ગમતું ને એવા જજમેન્ટ ના થાય. એટલે આ ગમે છે એટલે કે એ આકાર સત્ય છે, એટલે સુવર્ણનું એ પરિચ્છિન્નત્વ રૂપ સત્ય છે એવું માની લે છે. આ ગમે છે ને આ નથી ગમતું, ત્યારે એ જે ખરીદવાનું હોય એ જ ખરીદે, જે રીતે વ્યવહાર થતો હોય એ જ રીતે વ્યવહાર કરે. પણ શાંત સન ઉપાસિત, સ્વસ્થ શાંત મને એ બધો જ વ્યવહાર કરે. જો આપણે આવું જ કરવાનું છે, બ્રહ્મ દર્શન થાય ત્યારે આમ જગત અદૃશ્ય થઈ જવાનું હોય તો કોઈને કરવું છે ભાઈ બ્રહ્મ દર્શન? ભાઈ લાડુ ને આઈસ્ક્રીમ મળવાનું જ ના હોય આપણને તો કઈ થોડું કોઈ બ્રહ્મ દર્શન કરે? સ્વસ્થ સુંદર અને સંવાદિત વ્યવહાર થાય, આવેગ વિનાનો વ્યવહાર થાય, કોઈ પ્રકારના જજમેન્ટ વગરનો વ્યવહાર થાય, સ્વસ્થ અને સંવાદિત, દરેક ઘરેણાનો દરેક નામરૂપનો યથાયોગ્ય આદર થાય. અત્યારે શું થાય છે, નામ અને રૂપ એટલે કે નામ અને આકાર મારા માટે હું કરતા વધારે મહત્ત્વના બની ગયા છે. નામ અને આકારનું મહત્ત્વ અસ્થિભાતી પ્રિય કરતા વધારે અગત્યનું થઈ ગયું છે. એ જ આ જ્ઞાનથી નામ અને રૂપ દેખાવના સ્તરે રહે, વ્યવહારના સ્તરે રહે, સાચો આદર થાય એ લોકોનો, યથાયોગ્ય આદર થાય, સુવર્ણ દ્રષ્ટિથી યથાયોગ્ય આદર થાય. તો આ પ્રમાણે નામ રૂપ પ્રયોજન, નામ રૂપ અને કર્મ જે છે એ દેખાવ કે વેશના સ્તરે છે, એના કરતાં વેશધારી જે હું છે, પરમાત્મા છે, ઉપાદાન છે, એ વધારે અગત્યનું બની રહે. કોઈ પણ જેમ કે આપણે કંઈ પણ પ્રશ્નો પૂછીએ જ્યારે ગુરુજીને, ત્યારે એ પ્રશ્નનો ઉત્તર નથી આપતા, પ્રશ્ન કરતાને ઉદ્દેશે છે. એનામાં આ પ્રશ્ન જન્મ્યો કઈ વિચારણાથી જન્મ્યો છે એ વિચારણાને ઉત્તર આપવામાં આવે છે, નહીં કે કોઈ વ્યક્તિને. એટલે કોઈ પ્રશ્નને ઉત્તર નથી મળતો. પ્રશ્નોત્તરી વગેરે જ્યારે હોય ત્યારે એ વ્યક્તિને કઈ વિચારણાથી આ પ્રશ્ન જન્મ્યો છે એ વિચાર પદ્ધતિને ઉદ્દેશીને ઉત્તર આપવામાં આવે છે. તો ક્યાં છે દ્રષ્ટિ આચાર્યોની?
तो एवी ज रीते आपणी दृष्टि ज्यारे जगत में व्यवहार करिए, जो आ बधी जे समज छे जे बुद्धि में छे व्यवहार करिए त्यारे समझ जे छे एने आपणे वर्तमान केवी रीते बनावीए, तो ब्रह्म ज्ञान जे छे एने वर्तमान जीवंत राखनारी आ उपासनाओ छे। એટલે વ્યવહારમાં પણ જો બ્રહ્મ દર્શન હોય તો કેવો વ્યવહાર થાય? પછી વ્યવહાર થાય જ નહીં એવું નથી થતું, વ્યવહાર સુંદર અને સ્વસ્થ રીતે થાય છે, સુમેળ સંવાદિતા રૂપે થાય છે, પ્રદાન બનવા દ્વારા વ્યવહાર થાય છે। વ્યવહારમાં બ્રહ્મજ્ઞાની જે સ્થિતપ્રજ્ઞ છે, જીવન મુક્ત છે, એ સર્વત્ર બ્રહ્મ દર્શન દ્વારા આમ 100% કોન્ટ્રીબ્યુટર બનીને રહેતો હોય છે। એ પોતાના સ્વાર્થને જરા પણ મહત્વ આપતા, એટલે સ્વાર્થ જેવું કંઈ હોતું જ નથી, સંપૂર્ણપણે નિસ્વાર્થ હોય છે, જજમેન્ટ વગરનો હોય છે। આ નિસ્વાર્થ વગેરે શબ્દો પણ આપણે કઈ રીતે સમજીએ, જજમેન્ટ વગરનો હોય છે, એનું એક જ જજમેન્ટ આ શ્રુતિ જે કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એના ઉપર જ એની દ્રષ્ટિ રહેલી હોય છે, બાકીની વસ્તુઓને એ મહત્વની ગણતો નથી। તો મિથ્યા શબ્દનો અર્થ આ થાય, મિથ્યા ડઝન્ટ કાઉન્ટ, મિથ્યા એને કહેવાય કે જેની ગણતરી ના થાય। જેમ કે હું હોઉં અને મારી સામે 5 અરીસા હોય, ત્યારે હંમેશા એવું કહીએ છીએ કે 6 કપ ચા બનાવવાની ના હોય, એક જ લાવવાની હોય, તો એને મિથ્યા કહેવાય। મિથ્યા એટલે શું? કે જેની ગણતરી સ્વતંત્ર રીતે ના કરી ના ન થાય એને મિથ્યા કહેવાય। એટલે આ પ્રમાણે પણ દરેકે દરેક શબ્દને સમજવાનો છે। આપણે એ સમજવાનું છે, આપણે નામ અને રૂપને પ્રેમ નથી કરતા, અલંકારને પ્રેમ નથી કરતા, સુવર્ણને પ્રેમ કરીએ છીએ। એવી રીતે આપણો પ્રેમ હકીકતમાં તો એ પરમાત્માને ઉપાદાનને પહોંચે છે, સાકાષ્ઠા સા પર આપણો પ્રેમ પરમાત્મામાં પર્યવસાન પામે છે, નહીં કે કોઈ જગતની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે નામ અને રૂપ। એટલે મિથ્યા નામ રૂપમાં આપણો પ્રેમ નથી, આપણો સાચો પ્રેમ હકીકતમાં મૂળ ઉપાદાન તત્વ ઉપર છે, સ્વરૂપમાં છે, તો એ સમજવાનું છે। નામ રૂપમાંથી આપણી સભાનતાને સંકેલી શકીએ છીએ, એટલે નામ અને રૂપ આપણા માટે સલામતી સુખ શાંતિનો આધાર ન બની શકે। તો આ પ્રમાણે થોડું છે, નામરૂપના આગ્રહો, નામરૂપ આ આવું જ હોવું જોઈએ, આ મને ગમે છે, આ મને નથી ગમતું વગેરે જે છે એ બધા આગ્રહોને લીધે હું મારો તિરસ્કાર કરતો હોઉં છું, હકીકતમાં તો હું મારો તિરસ્કાર કરતો હોઉં છું એવું બધે। એટલે નામ અને રૂપ જગતના ધર્મ છે, પણ એને સત્ય માનવાને લીધે હું જ મારો તિરસ્કાર કરતો હોઉં છું નામ અને રૂપમાં। એ તો વેશ કે મિથ્યા સ્તરના જાણીને એ મૂળ ઉપાદાન તરફ આપણે દ્રષ્ટિ રાખીએ તો હું મારો સ્વીકાર કરું છું એવું થાય। તો આ બધી થોડી વાત છે, જગતમાં બ્રહ્મ દર્શન ક્યારે થાય? જગતમાં બ્રહ્મ દર્શન ત્યારે થાય જ્યારે મને મારામાં આત્મદર્શન થાય। તો જગતમાં બ્રહ્મ દર્શનની ચાવી આત્મદર્શન છે, તો એ આખી એક વિચારણા છે। મન હું મને જ્યારે આ પરિચ્છિન્ન દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ સંઘાત રૂપે જોઉં તો પછી, એટલે હું મને પોતાને દૃશ્ય એવા નામ રૂપ માનું, એટલે હું મને જ્યાં સુધી નામ અને રૂપ માનીશ ત્યાં સુધી જગતના નામ રૂપ મારા માટે મહત્વના છે। જગતના નામ અને રૂપના બદલે મને અસ્થિભાતિપ્રિય કે પરમાત્માના દર્શન ક્યારે થાય? એની ચાવી છે ને મારામાં છે, એ મહત્વના ક્યારે ના બને? જ્યારે મને આત્મદર્શન મારામાં થાય। તો મને આત્મદર્શન વગેરે જે છે બધી છે થોડી સુંદર પ્રક્રિયા, આપણે આવતી વખતે ગુરુવારે જોઈશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિઃ। હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિઃ ઓમ। હરિ ઓમ।